આકાશવાણી જે ભોજ કેન્દ્ર તાં રજૂ કર્યો હતા. ગ્રામ વિસ્તાર જે ભાઈ બહેણ જો અસાંજો કચ્છી કાર્યક્રમ ગામ જો ચોરો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિમાસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર નો સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી નો સંપર્ક કરો. અને જો આપને તેમના નિર્ણય થી સંતોષ ના હોય તો ગાંધીનગર ની ગુજરાત રાજ્ય અન્ન આયોગ ની કચેરી ની પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. બાળક જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે ત્યારે જાગૃત માતા પિતા કે વાલી તરીકે ધ્યાન રાખીએ કે આપણું બાળક ઓનલાઈન શું શીખે છે, કોની પાસેથી શીખે છે, તે વય આધારિત યોગ્ય છે કે કેમ તે સુનિશ્ચિત કરીએ. બાળક જે ગેજેટ સાથે કનેક્ટેડ હોય તેના પર પેરેન્ટલ કંટ્રોલ રાખીએ અને બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખીએ. ઓનલાઈન ચાઇલ્ડ પ્રોટેક્શન બાબતે માહિતી મેળવવા તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. અમારા દીકરાની જાન લઈને નીકળ્યા હતા મિની ટ્રકમાં અને પાછા આવ્યા એમ્બ્યુલન્સમાં. પહેલા જ બધાએ સમજાવ્યું હતું કે મિની ટ્રકમાં જાન લઈ જવી જોખમી છે, પણ માન્યા જ નહીં. લગ્ન પ્રસંગ, પ્રવાસ કે કોઈ પણ કારણોસર માલવાહક વાહનમાં મુસાફરી જોખમી છે. માર્ગ અકસ્માતમાં દેશમાં દર કલાકે 70 અને રાજ્યમાં દરરોજ 20ના મૃત્યુ થાય છે. સમજો, સલામત રહો, સુરક્ષિત રહો. વાહન વ્યવહાર કમિશનર શ્રી ની કચેરી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. પૌરાણિક કથા અનુસાર માં ભગવતીના બલિદાન પછી ભગવાન વિષ્ણુના ચક્રથી વિભાજિત થઈને માં શક્તિના અલગ અલગ અંગ સમગ્ર સૃષ્ટિમાં જ્યાં પણ પડ્યા ત્યાં સ્થાપિત થયા માં શક્તિના 51 શક્તિપીઠ, જેની ગતિવિધિઓનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. માં અંબાજીના ગબ્બર પર્વતની પરિક્રમા પથ પર અમદાવાદથી ફક્ત 2.5 કલાકની અંદર અંબાજી માતાના મંદિર પાસે એક જન્મમાં જ એક જ જગ્યાએ જન્મોજન્મની તીર્થયાત્રા કરવાનો અનેરો અવસર મળે છે. તો આપ પણ અહીં આવો, અહીં ખુશબુ છે ભક્તિની, પ્રસાદની ખુશબુ છે ગુજરાતની. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર, ગાંધીનગર. એને રામ રામય ગામ જો ચોરો કાર્યક્રમ સોણધલ મણી ભારે કે ને બહેન રે કે નીલમ બહેન જા જે જા કરે ને રામ 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 રામ. હરિ અનંત હરિ કથા અનંતા કહિ સુનહિ બહુ વિધિ સબ સંતા. હરિ એટલે કે ઈશ્વર પરમ તત્વ, એનજી જે કથા અનંત હુએ તો એનજી રચેલી હિ સૃષ્ટિ ઈ તો અનંત જ હુએ અને એન મેં કોઈ શંકા કે સ્થાન જ નહીં. ખાલી પા વનસ્પતિ સૃષ્ટિ જી જ ગાલ કર્યો તો વનસ્પતિ સૃષ્ટિ મેં પણ કેટલો મળે વૈવિધ્ય આય અને એટલી જ એનજી વિશાળતા આય. ઝાડ, પન, ફલ, ફૂલ, મણી જો આગવો લક્ષણ, આગવા રંગરૂપ અને એન હિસાબે ખાલી પા ફળજી જ ગાલ કર્યો તો કેટલા મણે ફળ પાકે ડેસેલે મેલેતા રતા, પીળા, લીલા, જાંબલી, કેસરી, એડી જ રીતે ખટ્ટા, મીઠા, એનમે પણ એટલી મણે અનંતતા અને વિવિધતા પાકે ડેસેલે મેલેતી. તેમે પણ પાછો કોક ફળ ગરમ પ્રદેશ મેં થીએ તો કોક વરી થદે પ્રદેશ મેં થીએ તો વળી ક્યાંક એક સમ આબોહવા ખપે અને એન દ્રષ્ટિથી જે વિચાર્યો તો પાવટે કચ્છ મેં માં આશાપુરાજી મહેરબાની આય ક ગરમી પણ ખાસી અડી અનુભવાજે તતી સિયારે મેં થદ પણ
ખાસે પ્રમાણમાં અનુભવા જતી અને એને હિસાબે પાવટે બાગાયતી ખેતી મેં જુદે જુદે ફળ પાકેલે કરે ગણે મળે અવકાશ રહેલો હોય અને ખેડૂબા પાંજા એનો ફાયદો પણ ઓથિયારી હતા. બાગાયત મેં પાવટે કેસર, આમાઈ, ખારકુંઈ, દાડમ આય, હાણે વળી વિદેશી ફળ જો ચલણ વધે ડ્રેગન ફ્રૂટ જે કે કમલમ પણ ચોવા જતો એન્જા બગીચા પણ ભણણ લગાઈ તો ફળ પાક મેં હાણે વળી બીઓ એકડો નવો અખતરો પણ થયો હોય અને સિયાય રતી રૂપાળી સ્વાદિષ્ટ ને સુહામણી એડી સ્ટ્રોબેરી જો તો આજ હાણે અહીં સમજી વ્યા ઊંધા કે પાકે ચોરે મેં કોરે જી ગાલ કરે જીઆય પણ એ રતી રૂપાળી સ્ટ્રોબેરી જી ખેતી વિશે પણ વધુ માહિતી દીઓ તેનું મોંદ ચોરે મેં સોણદાસી માં આશાપુરાજી હિ સ્તુતિ અને પોય કંદાસી ચોરેજી અજય રાણજી મૂળ ગાલ આશાપુરા ઇષ્ટ આશાપુરા ઇષ્ટ અહીં તો મેર કર્યો એ મુજી માઈ દેવી એ આશાપુરા ઇષ્ટ પરવાઈ માતાજી એ બહેનાઈ પરવાઈ મેઘ રાજા ને કિનો ઉઠાઈ મેઘ રાજા કે અહીં તો કિનો ઉઠાઈ મનિયો આજીએ વડાઈ દેવી એ આશા પુરાઈ સ્યાઈ માલદારી રહ્યા મુજાઈ માતાજી એ માલદારી રહ્યા મુજાઈ અમીરો જેડા અને તું આદમી હીરે જેડામાં અને તું મારુલા ઈતા ઘર છડી ને ગમ ગાય દેવી એ આશા પુરાઈ સ્યાઈ છડી ને પરદેશ વલ્યા નિત નિહારણી પે નહીં એ નવાઈ માતાજી એ નિત નિહારણી પે નહીં નવાઈ ચારણ સૂરો તે શીશ નવાય ચારણ સૂરો તે શીશ નવાય અહીં તો બરકત દઈ કર્યો એ સવાઈ દેવી એ આશાપુરા માં આશાપુરાજી સ્તુતિથી પાંચોરેજી શરૂઆત કઈ અને હાણે પેલો ચ્યો તે પ્રમાણે અજપા મેલદાસી હરેશભાઈ ઠક્કર કે અને સોણદાસી એની જી સ્ટ્રોબેરી જી ખેતી જે અખતરેજી ગાલ તો અચો સુણો રતી રૂપાળી સ્વાદિષ્ટ ને સોહામણી સ્ટ્રોબેરી હેન વિશે શ્રી હરેશભાઈ ઠક્કર વેરી હી ગાલ બોલ. એ રામ રામ હરેશભાઈ. એ રામ સત રામ સત. હરેશભાઈ અહીં એકડા પ્રગતિશીલ ખેડૂત અને પરંપરાગત બાગાયતી ફળ પાકજા અગ્રેસર ઉત્પાદક પણ આયો તો પહેલો તો બાગાયતી ખેતી કેણી ખપે એડો વિચારા કે કેડી રીતે આયો? બાગાયતી ખેતી કેણી ખપે એ વિચાર અસાકે અહીં આવ્યો. અસાજી તો ત્રે પેઢી થયા ખેતું ખેડૂ થયું હતી. ત્રે પેઢી થયું હતી બિદડે મેં વાસી પોઈ ભુજ આયાસી ખેતી કરેલા કરે ખેતી જે સાથે આસી વેપાર પણ આયા સાજે ખેતી પેદાશ જો માલ જો કેલા પપૈયા આમા તો કો પાંચ બિદડે જા પેલા આમા વખણંદા હોવા કે ભાઈ બિદડે જો આમો એટલે પાકે ગમે એડા
બિદણે જે ના થી વગજે આમો, ભાઈ બિદણે જો આમો હોય એટલે મીઠો જ વે. પોઈ પાકે 1965 પુઠિયા પાકે કલમું અચી વયું કેસર જ્યું જી, એટલે પોઈ કેસર જ્યું કલમું પા બનાવી અને હકડી યુનિફોર્મ વેરાયટી કેસર જી ખણી આવ્યાસીં કે ભાઈ હાણે ઈ કેસર આય ઈ હાપુસ આય ઈ રાજાપુરી આય, એટલે એવી રીતે મળે અલગ 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 કલમું બની વયું. પોઈ હાણે ખારેક આય જોકો પાછો ખારેક વિશે, એટલે ખારેક એડી વસ્તુ હોય કે ટીસ્યુ કલ્ચર હાણે તા પા બાર થી ઇમ્પોર્ટ બી કર્યું તા ટીસ્યુ કલ્ચર પ્લાન જોકો બરાઈ વેરાયટી આ ઈ કોઈ પાવટે તા વર્ષો થયા પાણ બીજ મજા થી ખારક જા રોપા બનાવીદા હોવાથી અને બીજ મજા થી નવી નવી વેરાયટીઓ અચી દીવ્યું. હાણે તો પાવટે જોકો સારી માં સારી નવ વેરાયટી આય તો જોકો ઘણા ઊંચે ભાવ માં વેચતી 200 રૂપિયા 300 રૂપિયા 500 રૂપિયા કિલો એડા ઝાડ બી પાવટે અહી, તો એની ઝાડ મજાની હાણે પાછી ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ કે ભાઈ ખેડૂતજી મુજે ખેડૂતજી 2022 મેં ડબલ ઇન્કમ કેણી હે, તો પાંજે ગુજરાત મેં પણ ટીસ્યુ કલ્ચર લેબ હે વરા પણ હાણે ટીસ્યુ કલ્ચર પાકે ખારક જા પ્લાન બનાવી ને શોર્ટ સમય મેં દીએ તા ને હવે ચાલુ બી અહીં, અને જોકો સારી સારી વેરાયટી હોય એમ જ્યાં ટીસ્યુ કલ્ચર જયારે પ્લાન નથી વેંદા ત્યારે પાંજે કચ્છ મુલક આ જોકો સમજી વેંદા કે ઇન્ડિયા મેં ખારેક જે હબ બની ગયું હોય અને બની વેંદો અને ખારેક જેવડો ફ્રૂટ મણી ઠેકાણે દીધો એક્સપોર્ટ કરી દો મણી ઠેકાણે વેંદો, તો હેવર 2020 મેં લોકબંધી હોય તો પાક મુંબઈ મેં પેલા મણી ઠેકાણે વકીલા હોય તો લોકડાઉન જે હિસાબે પાક એટલા વેચી ન શક્યા છીએ. પાણ કે બાંગ્લાદેશ ખણી વ્યા છીએ, બાંગ્લાદેશ ઈ ખણી વ્યા છીએ કે પા એની એસી વાળી ગાડી ભાડી અને કલકત્તા આવ્યા છીએ, ને ઓની પોની જે ગાડીઓ આવ્યું અને એની કે પા ખારેક દેની રોજ જી 100, 150, 200 ટન રોજ ખારક ડેલી ખણી વ્યા વડે મેં વડી પાકે માર્કેટ મળી. બહુ સરસ. તો હરેશભાઈ હિત આંજી ખેતી બહુ વડી આય અને સારો એડો આંજો વાવેતર પણ આય બાગાયત છો, તો આંજો ફાર્મ કેડા આય અને કુલ આ માટે કેટલીક જમીન આય? અસાજી મારે ફેમિલી વચ્ચે 700 એકર જમીન આય, હું વટે 200 એકર જમીન આય, એટલે આ 200 એકર મેં વાવ્યા તો નેરો હું વટે ખારેકા ટીસ્યુ કલ્ચર બરાઈ. પોએ જોકો પાંજી ઇન્ડિયન વેરાયટી લાલ કલર જી આય જાય ટીસ્યુ બની ને મોટે અચી વે અહીં છે ટીસ્યુ બી અહીં. પોએ કચ્છ જા જોકો સારા સારા બચાવે એ પણ આથી સર્કલ મેં જાની કડાની પૈસા દઈ ને કે નીચે બચ્ચા સારા સારા ખણી આવ્યા હું ઈ અસી પાંજે ફાર્મ મેં વાવે અહીં. પોએ ડાળમ હે પોએ નવો ફ્રૂટ પાંજો પા ડ્રેગન કમલમ પા હાણે નવો નામ જો કમલમ વધુ હોય તો કમલમ હે. પોએ મેંગો હે કેસર મેંગો હે હાપુસ હે, પછી અહીંથી બી અવર નવી વેરાયટી આંબે મેં ડેવલપ કરી રહ્યા છું, તો જોકો હાપુસ અને પાંજી પીળે કલર જી હૈદરાબાદ થી જોકો બદામ છે મેંગો જી, હાપુસ અને બદામ મિક્સ કરી અને એનજી પા નવી વેરાયટી બનાવી રહ્યા છું. અસાજી મમ્મી જે નાલે જે નામ જી સરસ્વતી વેરાયટી ઈ પણ શોર્ટ સમય મેં આથી માર્કેટ મેં ખણી અચીંદાથી, ત્યારે એનજો આગે ટેસ્ટ મળજો હાપુસ જો સાઈઝ મળતી બદામ જી, અને નીચે આથી રૂટ ટ્રેક્સ ને વધુ આયા પાંચ બેદણે જો આમો દેશી, એટલે એની બહુ સારી વેરાયટી થોડોક સમય મેં ખણી જીંદાથી. અરે વાહ, તો હિત તો બહુ જ સારી ગાલ ક્યાંય, અને આ વાટે જોકો બાગાયતી પાક ઉભાઈ એનજી પણ ગાલ ક્યાં. અને હરેશભાઈ હેવર અહીં એકડો નવો અખતરો ક્યાં આયા સ્ટ્રોબેરી જો, તો આંજી હી લીલી કુંજાર એડી વિશાળ વાડી અને હી સ્ટ્રોબેરી જો અખતરો ક્યાં ના, તો હી સોહામણી ને સ્વાદિષ્ટ એડી સ્ટ્રોબેરી જે વાવેતર જો આંકે વિચાર કી આયો અને પોએ એન્જા રોપા કેડાનું ગણણા એનજી જમીન જી તૈયારી કી કેણી ઇન વિશે મણી વિશે જરાક વિગતવાર ગાલ કરીંદા? હા, આજે સ્ટ્રોબેરી વિશે વાત કરીંદા થી. અચ્છા કે 2022 મેં મોદી સાહેબ જો સપનો હોય ને વિજયભાઈ જો સપનો હોય કઈ ઈ 2022 મેં ખેડૂત જી ડબલ ઇન્કમ કેણી, તો ખેડૂત સાથે જોડાંદો કે ભાઈ આવું નવો કઈક કરીયા, તજપાની કે 2022 મેં ડબલ ઇન્કમ ખેડૂત પાંજા મળે કરીને વતાઈંદા
પણ ખેડૂત મહેનત કરીને તો 2022 માં ડબલ ઇન્કમ કરી શકે. સાવ સચી ગાલે ખેડૂત મહેનત કંદો તજ થીંદો ઈમળે બરાબર આય એની જો પાકે પૂરેપૂરો સપોર્ટ આય કે ભાઈ પાકે કી ભી તકલીફ હે અજાવા કે ચાંગ મણી મે પાકે સબસિડી દીએ તા માર્કેટ લા કરે પાકે સમજી ગનો પહેલા પાકે ઈવો કે એપીએમસી માર્કેટ મે માલ રોકે જો ઇનજી પાકે છૂટ છાટ દે દે ના કાકે ગમે ડા ઓકે જી છૂટ માલ એટલે પાકે મહેનત કરી દઈએ એટલે 2022 મે સાહેબ કે પાકે વિજયભાઈ કે અને નરેન્દ્ર મોદી સાહેબ કે 2022 મે ડબલ ઇન્કમ કરીને વટાઈ દઈએ એના કરે પાકે મહેનત કરી દઈએ તો આશા કેવો વિચાર આવ્યો તો પા કંઈક નવા નવા ક્રોપ ગણીએ તો સ્ટ્રોબેરી જી સિઝન બી અચે થી પાકે અહીં થયો મતે એવરી ઓક્ટોબર થી સ્ટ્રોબેરી અચે થી તો પા સ્ટ્રોબેરી કચ્છ મેં કોલાય ન ઉગાયું કે ભાઈ કચ્છ પાંજો આય ઈ નવેમ્બર પઠિયા તા સમજી ગયો ફેબ્રુઆરી માર્ચ જાય અમુક દિવસ સુધી ઠંડો પ્રદેશ જ થઈ તો એને કે ભાઈ કાશ્મીર જ પાંજો બની ગયો ઠંડો જ થઈ હોય તો ઠંડે પ્રદેશ મેં સ્ટ્રોબેરી થઈએ તો આથી મહારાષ્ટ્ર મેં વ્યાસી લોનાવાલા વ્યાસી મણી ટકાને ફરી ફરી અને સારી વેરાયટી ભાઈ કઈ થઈએ વડી સાઈઝ થઈએ કલર વધારે હોય રેડ વધારે કલર હશે ખાઈ દે મઠી વે લોકો કે ગમે તો ઈ વેરાયટી કઈ તો આશા કે ઈ વેરાયટી જો મણી ઠેકાણે સર્ચ ગયો સર્ચ કરે પૂછ્યા વિન્ટર વેરાયટી પાજે કચ્છ જે હવામાન પ્રમાણે અનુકૂળ હે રોથી સર્ચ કરીને વિન્ટર વેરાયટી પા કચ્છ મેં વાવ્યું એટલે વિન્ટર વેરાયટી જ્યાંથી ઉડાની રોપે જો ભાવ પૂછા ગયો મણી ઠેકાણે ફર્યાસી એટલે આથી વિન્ટર વેરાયટી રોપા ગીની આવ્યા છી અને 11 નવેમ્બર જો રાજ્યપાલ શ્રી જે હથે હસી પાંજે ફાર્મ મેં વાવાયા 11 તારીખ જો વિઝિટ મેં અચેલા વાસે ફાર્મ મેં ત્યાંથી જો સાહેબ ઈ અહીં સ્ટ્રોબેરી આજે હથે વાવ્યો મોરબી મોટે નવેમ્બર ને સાહેબ આયા વાત એની સખત ડેટી ને તરબૂચ ને નીચે હથા વાવડાયા વા અથવા કે પુષ્કળ ઉત્પાદન મળ્યું સરસ સરસ વિન્ટર વેરાયટી નવેમ્બર મેં વાવાઈ અને 40 દિવસે હતા ઈ ફ્રૂટ અચે જો ચાલુ થઈ ગયો એવર ઈ અથાજે ફ્રૂટ પાંચો ફ્રૂટ ઈ અચે તો જો વધારે મહારાષ્ટ્ર થી જો કોઈ સ્ટ્રોબેરી હતી એનથી વધારે લાલ કલર આય ખાઈ દે એમ કીધી સ્વાદિષ્ટ આય સમજી ગયો પાંચ જો મહારાષ્ટ્ર થી સ્ટ્રોબેરી ખણી જતા એમને સુગર પરસ નહીં 8 થી 12 15 તો પાંજી જો કચ્છ જી વેરાયટી આય એમ જા સુગર પરસ નહીં 15 થી 22 એટલે સુગર ને બી વધારે સારી આય ફાઈબર ટેસ્ટી આય અને પાંજે હવામાન મેં અનુકૂળ આય અને પા આગળ જતા હતા હવે અચિંદા વર્ષ મેં સમજી ગયો 2021 ચાલુ હે તો ફરી પા 2021 મેં ઓક્ટોબર મેં કચ્છ જી અંદર ફૂલ સ્ટ્રોબેરી જો વાવેતર થીંદો એટલે હેવર આ માટે કેટલે પટ મેં સ્ટ્રોબેરી જો વાવેતર આય આશા માટે હેવર એકડે એકર મેં 1500 વધાઈ એડો 1.5 એકર જેડો પટ મેં એસી વાવીએ 1.5 એકર થી ઓછી એરિયા મેં બરાબર એટલે કુલ કેટલા રોપા વધા અહીંયા અકડે એકર મે આય ને પાકે 18000 પ્લાન રજો તો બરોબર હે 18000 થી 20000 પ્લાન પાકે એકડે એકર મે પાકે વજ્યા કપે તો પાકે પ્રોડક્શન સમજી ગયો પર પ્લાન જો પા ગણ્યું તો પાજી સારી સારી માવજત વે પાટે મલ્ચિંગ કરેલી વે ડ્રીપ એરિગેશન ઓટોમેશન મે પાણી કે જતરો એન્જી કરે દઈતા એની ખાસિયત તો વડે વડી કચ્છલા કરે એ કે 2 ક્રોપ કરતા હેવરાથી કેલા વાવ્યા પપૈયા વાવ્યા 2 ગમે પાક વાવી નાખી એનથી પાણી જી એનજી રિક્વાયરમેન્ટ 20% જાય વડે મોટો પાકે કચ્છ વાળા ફાયદો હોય કે ભાઈ પાણી બી એનકે ઓછો ખપતો બરાબર ભાઈ આ પાક કેલે કે પાણી દીધાસી તો એનકે પાણી ઘણું ખપતો એનકે પાણી સાવ ઓછી રિક્વાયરમેન્ટ હે 20% જ રિક્વાયરમેન્ટ હે એનજી પાણી જી બરાબર એટલે ઓછે પાણીએ ઈ પાક ગીની શકાશે તો સાથે સાથે પાવટે શિયાળો સારો વેતો એટલે પા સ્ટ્રોબેરી એડા વાવે મેં અચે કચ્છ મેં તો એનજા રિઝલ્ટ સારા મળી શકે એડો આંજો ચોણાય હણે સ્ટ્રોબેરી જો કોઈ પાકાય ઈ મલ્ચિંગ દ્વારા વાવે મેં અચે તો એનજો કોઈ વિશિષ્ટ કારણ કે જરૂરિયાત આય હા મલ્ચિંગ તા પાકે સમજી ગયો મણી ક્રોપ મેં પાકે મલ્ચિંગ કચ્છ વારે કે પાકે વાપરી જ કપે કે નેરો પાણી જો વડે વડો બચાવ આય તો મલ્ચિંગ આય તો પાણી બાક્ષી ભવન નથી ડ્રીપ ના પાંજા ખેડૂત કચ્છ જ્યાં મળે અપનાઈ જ ગણાય પણ મલ્ચિંગ અપનાઈ જ તા પણ જો મલ્ચિંગ આય એમ લાગે પાકે એકલો પાણી બાક્ષી ભવન નથી દો પાણી જો ઝાડ કે પ્રમાણ પૂરો મળતો કોઈ નિંદામણ સમૂરો નહીં છે મલ્ચિંગ વાવેલ લગેલી હતી
તો સ્ટ્રોબેરી આવે તો એમ કે સમજી ગયો પાંજો મલ્ચિંગ લગાવેલો હોય તો મટી જી સાથે ફ્રૂટ ઘસાતો ન, એટલે પાંજો ફ્રૂટ જી શાઇનિંગ વધારે ચીંધી, એટલે મલ્ચિંગ જતા વધારે વધારે ફાયદા અહીં પાંકે, પણ મલ્ચિંગ પાંકે વાપરે જઈએ, પણ મલ્ચિંગ વાપરે પછી પાંકે ગવર્મેન્ટ સબસિડી બી દેતી કે ભાઈ આજી હેક્ટર દીધ એટલી સબસિડી બી મળે હતી મલ્ચિંગ જી, પ્રી પેરિકેશન જી પાંકે ગવર્મેન્ટ 70% સબસિડી દેતી, તો ઈ મળે પાંકે કચ્છ ત્યાં ખેડૂત કે ગુજરાત છે કે ઇન્ડિયા છે ખેડૂત ત્યાં કે મળે લાભ જાય ને પાંકે, તો એની કે રિઝલ્ટ એને જોવાય આણે. હા, અને અહીં ક્યાંક ઈ સ્ટ્રોબેરી મલ્ચિંગ ને એનસે વાવે મેં છે તો ફાયદો થઈએ તો, અને ઈ ગાલ પણ સચી હે, પણ હાણે 40D મેં ઈ પાક તૈયાર થઈએ તો એન દરમિયાન એન મેં રોગ જીવાત કે બૈકોએ વિશેષ કાળજી કે જી જરૂરિયાત રહેતી ખરી? હા, પણ એમાં વડી કોઈ એડી જરૂરિયાત નથી રે, ઓર્ગેનિક પણ બનાવી અને વ્હાઇટ ફ્લાય કેળો હોય છે કે ઓર્ગેનિક રખણી એમ કે, અને નકા વ્હાઇટ ફ્લાય છે તો વ્હાઇટ ફ્લાય થી જો દવા છે એ પાકે મારી કે નહીં, બાકી બે લંબો કે એને રોગ રાગ છે નતા, વડે મોટી ગાલતા એમ કે પાણી જી રિક્વાયરમેન્ટ 20% જાય બીજે ક્રોપ કરતા, અને એ જો પ્રોડક્શન બી પાકે બહુ સારો મળે તો, અને એનથી બી વધુ વિશેષતા જી વાત એ હે કે પાકે મહારાષ્ટ્ર થી કચ્છ જે ખેડૂત કે ગુજરાત જે ખેડૂત કે ભાવ વધારે મળે તો, એનું કારણ હે મહારાષ્ટ્ર થી સમજી ગયો અકળો વેપારી ગંદો બેવો ગંદો ત્રીયો ગંદો પંચ વેપારી ફરીને પાવાટે ગુજરાત મેં ચીંધી, પાંચો કચ્છ જો વેપારી આ કચ્છ મેં વકીંદો તો ડાયડે વકીંદો અમદાવાદ વકીંદો ધકડો જ વેપારી એની અંદર રચીંદો, પાકે એની પ્રાઇસ સારી મળતી પાંચ માલ આય તો ભાઈ શોર્ટ રસ્તે મેં પાંચો સમજી ગયો કે ગુજરાત મેં 400-500 કિલોમીટર મેં મણી ઠકાણે માર્કેટ કર્યું 500 કિલોમીટર મેં તો આજે પા બપોરે ગાડી ભરીને હલાય તો સવાર જો મણી ઠકાણે માર્કેટે માલ પહોંચવીને એટલે મજાની બગડેલી બી ન કરતી. હા હા, ઈ એકડો પેરિશેબલ એટલે કે જલ્દીથી બગડી વે ને એનો ફ્રૂટ આય, એટલે જેટલો અંતર ટ્રાન્સપોર્ટેશન જો ઓછો હોય અને એડી રીતે માર્કેટિંગ થઈએ તો સરવાળે ફાયદો ખેડૂકે પણ થઈએ અને ગ્રાહકે પણ થઈએ. હા, ખેડૂકે થઈંદો ગ્રાહકે થઈંદો, અને પાંકે તો માતા આશાપુરા જી દયા હે કે ભાઈ પાંકે તો મળી જાત ચા ક્લાઇમેટ મળે તા, સ્ટ્રોબેરી વાવણી હે તો પાંકે માતા રાણી પાંકે સમજી ગયા કે નવેમ્બર થી માર્ચ જા થોડાક દિવસ ફેબ્રુઆરી એમ સુધી તો પાંકે ઠંડી વેચતી, ઉનાળે જા બી દિવસ મળ્યા હતા જોકો પાંકે ઉનાળે મેં ખારેક જોકો પાંકે બચે હતી એમ કે ડ્રાય ક્લાઇમેટ ખપે તો એટલા કર એન્જા પણ દિવસ માતા રાણી પાંકે ડને આશાપુરા માં વેઠી જાય, એટલે પા મને તરીકે જા દિવસ અહીં ઠંડા અહીં ગરમ દિવસ અહીં મળે જ દિવસ અહીં પાવટે. સાવ સચી ગલ, વાતાવરણ જી અનુકૂળતા પાવટે આય પાવટે સી પણ આય જોકો સ્ટ્રોબેરી કે પકાઈ શકે, પાવટે ગરમી પણ આય જોકો આમાને ખારેક પણ પચાઈ શકે. અને હાણે ભાઈ એકડી ગાલ પૂછી કે ના કે ભવિષ્ય મેં ઈ સ્ટ્રોબેરી વાવેતર ઉત્પાદન ક્ષેત્રે કચ્છ મેં તકું કેડ્યું કઈ? હા, નેરો હવે રાણે 2021 ચાલુ થઈ પાવટે, અને 2021 જે વર્ષ ઓક્ટોબર મેં પાંજો ખેડૂત જોકો આઈ સ્ટ્રોબેરી અહીં પા કચ્છ કે તો પૂરી કરી લો સમજી ગયા, પણ ગુજરાત કે પૂરી કરી દો એટલી બધી તકુ હોય એનો કારણ કે એની કે બહુ પૈસા મળતા, પહેલી ખર્ચાર વસ્તુ હે, પહેલી ખર્ચાર વસ્તુ હે, પણ પછી એનો બેનિફિટ પણ આય કે ભાઈ એનો આ કે ભાવ મળે તો પ્રોડક્શન મળે તો આને પ્રોડક્શન મેં દેડો અને ઉત્પાદન મેં તાજી જો મહેનત વે તો 700-800 ગ્રામ 500 ગ્રામ પર પ્લાન્ટ ફ્રૂટ દીધો બરાબર, એવર બી મોટે લગેલી હોય સમજી ગયો 12-15 ગ્રામ જો ફ્રૂટ હોય બરોબર 2-8-12 એટલે એટલા નંગ લગેલ જ અહીં, એટલે એવર બી પાવટે સમજી ગયો 100 ગ્રામ થી ઉપર 100-150 ગ્રામ ઉપર થી માલ એવરે આવે સમજી ગયા, ત્યાંથી 50 ગ્રામ માલ ઉતારી પણ ગયો હોય મજાની, એટલે નવેમ્બર થી આજની તારીખ સુધી ત્યાંથી 150 ગ્રામ પર પ્લાને માલ ઉતારી હોય બરાબર, તો હતા કે એડી આ કે ભાઈ કદાચ સારી ટ્રીટમેન્ટ ને સારો પાકે સેટ થયું ને તો એકડો ઝાડ 600 ગ્રામ થી 800 ગ્રામ પણ માલ દઈ શકે તો, અને મહેનત ઓછી હોય તો 100-200 ગ્રામ ને થયું ને, અને પા મહેનત ન કર્યું તો કી બી નથી સુકી બી વેને ઝાડ જી, એ તો મહેનત આય તો માલ આય એ તો સવાલ જ નહીં, પણ ખર્ચો આય તો સામે મહેનત છે ઉત્પાદન ગેની અને એ ખર્ચો પણ કઢી શકાજે અને સારો વળતર પણ મેળવી શકાજે એડો આંજો ચોણાય. તો હરેશભાઈ અહીં
સ્ટ્રોબેરી જી ખેતી જો અખતરો ક્યાં એન વસે વિગતવાર ને ખાસિયેડી માહિતી અસા કેડેના અને ભવિષ્ય મેં પણ એળા નવા નવા ફળ પાક જો અખતરો કંધારો અને એન ક્ષેત્ર મેં વધુ વિકાસ કર્યો એડી આંકે શુભેચ્છા ડીઓ અને અજ આસે હી જોકો ગાલબોલ થઈ ઈ ગાલબોલ કરીને બહુ આનંદ આવ્યો અને માહિતી પણ મેલઈ એ રામ 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 રતિ રૂપાળી સ્વાદિષ્ટ ને સોહામણી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી જી ખેતી જે અખતરે વિશે પણ હરેશભા ઠક્કર ભેરી ગાલબોલ કહી ને હણે ઘડિયાલ કોરા નજર કર્યો તો ચોરે જો ટેમ પણ પૂરો થયેલે આવ્યો આય ગેંદાસિંહ ભારે જી રજા તો ગામ જો ચોરો કાર્યક્રમ સોણદલ મણી ભારે કે ને બહેન રે કે નીલમ ભેણ જા જેજા કરીને રામ 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 હિવો ગ્રામ વિસ્તાર જે ભાબેણે જો અસાંજો કચ્છી કાર્યક્રમ ગામ જો ચોરો હિન કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્ર તા કરે મે આયો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી સરકાર દ્વારા દર મહિને 25 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 10 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ 3.5 કિલો ઘઉં 2 રૂપિયાના ભાવે તથા 1.5 કિલો ચોખા 3 રૂપિયાના ભાવે અનાજ ન મળે અથવા ઓછું અનાજ મળતું હોય તો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને ફરિયાદ કરો. મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પરથી તથા આંગણવાડી કેન્દ્રો પરથી સરકાર દ્વારા નિયત મેનુ મુજબ ગુણવત્તા સભર આહાર પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો મધ્યાહ્ન ભોજન કેન્દ્રો અંગેની ફરિયાદ માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને સંપર્ક કરો તથા આંગણવાડી અંગેની ફરિયાદ માટે જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરો અને જો આપને તેમના નિર્ણયથી સંતોષ ન હોય તો ગાંધીનગરની ગુજરાત રાજ્ય અન્ન આયોગની કચેરીને પણ અપીલ કે સીધી ફરિયાદ કરી શકાય છે. કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય અન્ન આયોગ દ્વારા જનહિતમાં પ્રસારિત. બાળક જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે ત્યારે જાગૃત માતા પિતા કે વાલી તરીકે ધ્યાન રાખીએ કે આપણું બાળક ઓનલાઈન શું શીખે છે, કોની પાસેથી શીખે છે, તે વય આધારિત યોગ્ય છે કે કેમ તે સુનિશ્ચિત કરીએ. બાળક જે ગેજેટ સાથે કનેક્ટેડ હોય તેના પર પેરેન્ટલ કંટ્રોલ રાખીએ અને બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખીએ. ઓનલાઈન ચાઇલ્ડ પ્રોટેક્શન બાબતે માહિતી મેળવવા તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. અમારા સાહેબ એક તો પ્રતિબંધ હોવા છતાં ડ્રિંક કરે અને પછી ડ્રાઈવ પણ કરે. અમે કહીએ કે તકલીફ થશે તો કહે કાઈ ના થાય, હું માસ્ટર છું ડ્રાઇવિંગમાં. એક દિવસ એક્સિડન્ટ થયો, સાહેબ તો બચી ગયા પણ હાથ પગ અને નોકરી જતા રહ્યા અને વીમોય ન પાક્યો. ખબર છે, દર વર્ષે માર્ગ અકસ્માતમાં રાજ્યમાં 7,000 થી વધારે મૃત્યુ થાય છે. સમજો, સલામત રહો, સુરક્ષિત રહો. વાહન વ્યવહાર કમિશનર શ્રી ની કચેરી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. પૌરાણિક કથા અનુસાર માં ભગવતી ના બલિદાન પછી ભગવાન વિષ્ણુ ના ચક્ર થી વિભાજિત થઈને માં શક્તિ ના અલગ અલગ અંગ સમગ્ર સૃષ્ટિમાં જ્યાં પણ પડ્યા ત્યાં સ્થાપિત થયા માં શક્તિના 51 શક્તિપીઠ, જેની ગતિવિધિઓનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. માં અંબાજીના ગબ્બર પર્વતની પરિક્રમા પથ પર અમદાવાદથી ફક્ત 2.5 કલાકની અંદર અંબાજી માતાના મંદિર પાસે એક જન્મમાં જ એક જ જગ્યાએ જન્મો જન્મની તીર્થયાત્રા કરવાનો અનેરો અવસર મળે છે. તો આપ પણ અહીં આવો, અહીં ખુશબુ છે ભક્તિની, પ્રસાદની ખુશબુ છે ગુજરાતની. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર, ગાંધીનગર.